વિદ્યાર્થી મિત્રો, હું રાધેશ્યામભાઈ સાહેબ. ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે ધોરણ 10માં યુનિટ 3 જે હજુ ચાલી રહ્યો છે એમાં પાર્ટ 1 પાર્ટ 2 એ આપણે જોયા. આજે આપણે પાર્ટ 3 વિશે આગળ વધીશું. અત્યાર સુધી આપણે એનું બેકગ્રાઉન્ડ, એની શરૂઆત આપણે ઘણું બધું સમજ્યા, જોયું. હવે પછીના સવાલમાં એને શું પૂછવામાં આવ્યું છે, એને શું સવાલ કરેલા છે એનું આપણે ધ્યાન રાખીએ અને આગળ વધીએ. શું કહેવા માગે છે તો એ પાર્ટ 3ની અંદર આગળ લેશનમાં વધતા એક સવાલ એવો કરવામાં આવ્યો કે ભાઈ, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કે કઈ પ્રકારનો કચરો જે છે, ડૂ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ. પબ્લિક જે છે, લોકો જે છે, એ આ વોટર બોડીઝમાં, જળાશયોની અંદર કઈ કઈ પ્રકારનો કચરો નાખે છે, એન્ડ હાઉ ડૂ ડૂલ વિથ ધ રિમુવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ. તો હાઉ ડૂ ડીલ, તમે આની સાથે શું વ્યવહાર કરો છો, આનું શું કરો છો, વિથ ધ રિમુવલ ઓફ ધીસ ગાર્બેજ, જે કચરો તમે હટાવ્યો છે, કાઢ્યો છે, એની સાથે તમે શું કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ, એક વખત જળાશય સાફ કર્યા પછી એમાંથી જે તમે કચરો કાઢ્યો એનું તમે શું કરો છો. તો અહીંયા જવાબમાં એવું કહેવામાં આવ્યું કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, એ કે ડાયપરથી માંડીને તૂટેલા ફૂટેલા ચપ્પલ જે છે એ આ કચરામાં જોવા મળે છે. અને વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ, કે જે વસ્તુ અમે આ જળાશયોની અંદર જોઈએ છીએ, જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ એક ખરાબ વસ્તુ છે, બિકોઝ ઇટ ઇઝ વોટર. આ એક ખરાબ આદત છે, ખરાબ વસ્તુ છે, કારણ કે આ પાણી છે. એન્ડ ધ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ, અને આપણે જાણીએ છીએ કે પાણી જે છે એ આપણો એક બેઝિસ છે, આપણો પાયો છે. તો હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, તો પછી આપણે આ જે જળાશયો જે છે એની આપણે કેર આપણે કેમ ના લઈ શકીએ. તો આગળ ગયું, વી યુઝ ધીસ ગાર્બેજ, અમે આ જે કચરાનો ઉપયોગ કરીએ છીએ ફોર લેન્ડફિલ, જમીનમાં જ્યાં ખાડા પડ્યા હોય એ પૂરવા માટે, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, અને ઓછામાં ઓછું નુકસાન કરે ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે. એટલા માટે એ કચરાથી અમે લેન્ડફિલ કરીએ છીએ, જમીનમાં જ્યાં ખાડા હોય એ પૂરવાના કામમાં લઈએ છીએ. વી ઇન્શ્યોર ડેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા ફ્રી ઓફ ગાર્બેજ, અમે ખાતરી પણ આપીએ છીએ કે આ જે સરોવર જે છે, આ સરોવરવાળા વિસ્તારો એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા, જ્યાં જળાશયો જે છે એ ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી બિલકુલ મુક્ત થઈ જાય છે, સાફ થઈ જાય છે, ક્લીન થઈ જાય છે. સો ડેટ, કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ ઇન પીસ, કે જેથી પક્ષીઓ જે છે, દેડકા જે છે, સાપ છે, એ શાંતિથી રહી શકે. તો અહીંયા એ સવાલની અંદર કે ભાઈ કચરો જે ખરો, પણ કચરામાં લોકો ડાયપર નાખે, એથી માંડીને એક જૂના તૂટેલા ફૂટેલા ચપ્પલ જે એ પણ જોવા મળતું હોય, બીજો અલગ અલગ પ્રકારનો કચરો જોવા મળતો હોય છે, આ બધું અમે સાફ કરીએ છીએ. અને એ બધો કચરો જે નીકળે એ કચરાને અમે એવી જગ્યાએ નાખીએ છીએ જે ખાડા પૂરવાના કામમાં આવે છે, અને જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એવો પ્રયત્ન અમારો હોય છે. અને અમે ખાતરી પણ આપીએ છીએ કે ભાઈ અમે આ જે સરોવર, આ જળાશય જે બધા સાફ કર્યા, બરાબર એટલી હદે સાફ કર્યા કે જેથી એમાં જે બીજા જંતુ જે ઓલવેઝ રહેતા હોય છે, એમના ઘર છે, બરાબર, સાપ છે, દેડકા છે, બરાબર, બીજા જીવજંતુ જે છે એ શાંતિથી રહી શકે. આગળ જઈએ મિત્રો, સવાલ તો કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક, કે ભાઈ મોટું જે સરોવર જે છે એને સાફ કરતા કેટલો સમય જાય, કેટલા દિવસો લાગે છે.
Do you use any special equipment for cleaning and safety? Equipment જે છે એનો મતલબ ઓજાર થાય, કે તમે કોઈ ખાસ પ્રકારના ઓજારનો ઉપયોગ કરો છો એને સાફ કરવા માટે. હવે એના જવાબમાં આ અરુણ જે છે શું જવાબ આવે છે જોઈએ, કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, કે આ જે કચરો જે છે એ સાફ કરવા માટે સૌથી અગત્યની વસ્તુ એ જગ્યા, સરોવર કે જે જળાશય કેટલું મોટું છે કેટલું નાનું છે એના પર ડિપેન્ડ કરે છે. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરો કેટલી માત્રામાં છે કેટલો છે એના ઉપર અમે નક્કી કરીએ છીએ. એનો મતલબ એવો હશે કે ઓછો કચરો હોય તેવા નાના ઓજારો દ્વારા થઈ શકે, અને જો વધારે હોય તેના માટે હેવી ઓજારો મંગાવવા પડે. જઈએ આગળ. ઇટ કેન ટેક એની વેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, કે કોઈ પણ સરોવર જે છે એને સાફ કરવા માટે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય જાય છે. એ તો એની જગ્યા બરાબર અને કચરા ઉપર આપણે ડિપેન્ડ હોય એવું તો આપણે બી સમજી શકીએ છીએ. બરાબર, તો 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય પણ જઈ શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, અમારી પાસે દંતાળી છે, પછી સ્પેડમાં કોદારી, કુહાડી, કુહાડો, પાવડી, પાવડો સ્પેડમાં આવી શકે, બરાબર, તીકમ એ પણ સ્પેડમાં આવી શકે. તો અમારી પાસે દંતાળી છે, કોદારી છે, પાવડી છે, તીકમ છે, પાવડો છે, એ બધું અમારી પાસે હોય છે. તો એને એના સવાલમાં એને કહી દીધું કે ભાઈ તમે કેટલા દિવસો લાગે છે કે સરોવરને સાફ કરતા, તેને ટૂંકમાં કહ્યું કે ભાઈ એની એ કેટલું મોટું છે કેટલું નાનું છે કચરો કેટલો છે એના પર ડિપેન્ડ કરે, અને ઓછામાં ઓછા 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય જઈ શકે. આગળના સવાલમાં, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, આ કામ કરતી વખતે તમે તમારા સુરક્ષા માટે શેનો ઉપયોગ કરો છો, બરાબર, કયા સરંજામનો ઉપયોગ કરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, બ્રીફલી એટલે ટૂંકમાં થાય, તમે તમારી સાફ કરવાની જે પદ્ધતિ જે છે એ ટૂંકમાં અમને સમજાવશો ખરા, એવું સવાલ કરવામાં આવ્યો. સવાલના જવાબમાં એ અરુણ શું કહે છે આપણે આગળ જઈએ, તો કહે છે વી વિયર નોઝ માસ્ક, કે અમે માસ્ક પહેરીએ છીએ, સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, એન્ડ કેરી રેક્સ, અને પછી અમે રેક્સ એટલે દંતાળી જે છે, એન્ડ સ્પેડ્સ, અને કોદારી, કુહાડી, પાવડા, પાવડીઓ લઈને એનાથી વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેનાથી અમે કચરો છે એ એકઠો કરીએ છીએ, એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ, અને એ એકઠો કરેલો કચરો જે છે એ અમે બકેટ જે ડોલો હોય નાની મોટી એની અંદર અમે નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને એ જે કચરો જે છે એ કચરો લેવાવાળી ગાડી જે છે એની અંદર અમે નાખી દઈએ છીએ, એ લઈ જાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે બહુ મોટી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ, યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, લાઈક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન. અર્થ મૂવર્સ જે આવે છે અને પોકલેન આવે છે, આ ઓજારોના નામ છે બેટા, બરાબર, જેસીબી જે આપણે કહેતા હોઈએ છીએ એનો આપણે અમે ઉપયોગ કરીએ છીએ ટુ ડિસીલ ધ લેક, આ સરોવરને સાફ કરવા માટે. એન્ડ ક્લિયર ધ વેડ્સ, અને નાનું નાનું ઘાસ હોય એને સાફ કરવા માટે. એન્ડ શ્રબ ધેટ આર હાર્મફુલ, શ્રબ એ નાના છોડવા જે હોય, વેડ્સ એટલે ઘાસ હોય. તો કહેવાનો મતલબ કે અમે આ અર્થ મૂવર્સ અને પોકલેનનો ઉપયોગ કરીએ છીએ સરોવરને સાફ રાખવા માટે. એન્ડ ક્લિયર ધ વેડ્સ, નાનું ઘાસ અમે સાફ કરી દઈએ છીએ. અને શ્રબ ડેટ આર હાર્મફુલ, અને જે નાના છોડવા જે હોય છે જે નુકસાનકારક છે હાર્મફુલ એને અમે હટાવી લઈએ છીએ. તો અહીંયા આપણને એક એ વસ્તુ શીખવા મળે મિત્રો, કે એને કહ્યું સવાલના જવાબમાં કે કઈ કઈ પ્રકારના તમે તમારી પોતાની સુરક્ષા માટે શેનો ઉપયોગ કરો છો, તો કે અમે હેન્ડગ્લોવ્સનો ઉપયોગ કરીએ છીએ, નોઝ માસ્કનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, જેથી અમે બચી શકીએ છીએ,
અને એમની પ્રોસેસમાં એને કહ્યું કે અમે તીકમ કોદારી પાવડા આ બધું લઈને અમે કચરો એકઠો કરીએ છીએ, એ કચરો પાછો અમે કચરાપેટીમાં નાખીએ છીએ અને એ કચરાપેટી જે છે ડોલોમાં કે બકેટમાં નાખીએ છીએ અને પછી મોટી કચરાની જે ગાડી આવે એની અંદર એ લઈ જવામાં આવે છે, બરાબર, અને એને પ્રોપર જગ્યાએ એને લઈ જવા નાખી દેવામાં આવે છે. અને અમે મોટા મોટા યંત્રો જે છે અર્થ મૂવર્સ છે પોકલેન છે એનો ઉપયોગ કરીએ છીએ સરોવરને સાફ કરવા માટે, બરાબર, અને એમાં નાનું ઘાસ જે હોય નાના મોટા છોડવા હોય એ નુકસાન કરતા છે એને અમે હટાવી લઈએ છીએ. તો મિત્રો આ પાર્ટ થર્ડની અંદર અરુણે જે એને બે કે ત્રણ જે સવાલ થયા છે એના એને પ્રોપર એની રીતે એ જવાબ આપ્યા છે, બરાબર. આના પરથી આપણને બી ઘણું શીખવા મળે કે આપણે બીજું બધું સાફ ના કરીએ તો કંઈ નહીં, પણ આપણો એરિયા બી જો સાફ રાખીએ તો ઘણું છે. જે સોસાયટીમાં જે સમાજમાં જે ફ્લેટમાં આપણે રહેતા હોઈએ એનું દરેક જો નક્કી કરે કે આપણે વિશેષ કંઈ નહીં પણ આપણે આપણી જગ્યા સાફ રાખવી, તો આપણને જોઈને બીજો આ કામ કરશે, બીજું જોઈને ત્રીજો આ કામ કરશે અને એક પ્રકારની ચેનલ બની જશે અને આખરે આપણને આપણો એરિયા આપણો વિસ્તાર આપણું રહેઠાણ એ સ્વસ્થ અને સ્વચ્છ જોવા મળશે, જેનાથી નાના મોટા રોગ જે છે મચ્છરના ફેલાવાથી આપણે આરામથી બચી શકીએ, કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી પણ આપણને બચી શકીએ છીએ. આજે પણ આપણે જાણીએ છીએ કે એક એવો વાયરસ કે જેનો આપણે સામનો કરી રહ્યા છીએ અને એ વાયરસથી અમુક વિસ્તારમાં તમે જોશો તો ત્યાં આગળ કશું જ નથી, વાયરસની કોઈ અસર નથી. તેનું કારણ શું છે? સાવધાની, બરાબર. તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર બેટા, આપણે સમજી શકાય. જેટલી સાવધાની રાખીએ એટલા આપણે બચી શકીએ, એટલે એમાં આપણે સ્વચ્છતા રાખીએ, બરાબર, અને કહેવાતા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, બરાબર, નોઝ માસ્કનો ઉપયોગ કરીએ, હેન્ડગ્લોવ્સનો ઉપયોગ કરીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, બરાબર, અને બને એટલા એકબીજાથી દૂર રહીએ. તો આ એક બચાવ જ છે આપણો રીસરનો, આ પર્યાવરણના ઉપર જ છે બેટા. પર્યાવરણ પ્રદૂષિત થયું છે એને લઈને જ આ બધી સમસ્યાઓ આજે આપણે ભોગવી રહ્યા છીએ. જે સમજે છે એ સમજે છે, બરાબર, એને કશું કહેવાની જરૂર આવતી નથી, બરાબર. છતાં બી ગવર્મેન્ટ મસ્ટ ટ્રાય, બરાબર, ગવર્મેન્ટ મસ્ટ ટ્રાય હાર્ડ, બટ સમ પીપલ આર નોટ રેડી ટુ ડુ વોટ ધ ગવર્મેન્ટ સેઝ. એટલે અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું કે આના પરથી આપણને પર્યાવરણ માટે આપણે બચવું ના કરી શકીએ તો કંઈ નહીં, પણ એક આપણે સામાન્ય એક સ્વચ્છતા આપણે જો રાખીએ તો આની પાછળ ઘણું બધું સચવાઈ જતું હોય છે. હવે પછી આપણે આનો એક પાર્ટ ફોર્થ આવશે, એ ફોર્થ જે પાર્ટ આવશે એમાં આપણે એના વિશેની ચર્ચા કરીશું, બરાબર. ત્યાં સુધી થેન્ક યુ બેટા.